जय श्री कृष्ण मित्रों, हरिवंश राय बच्चन की खूब प्रख्यात कविता, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। हूँ छु प्रोफेसर पुनीत पटेल अने हवे तमे जोई रह्या छो पुस्तक नी वातो आपणी मातृभाषामां। आजे हुं जे पुस्तक नी वात करवानो छुं ते मैं हमणां जे हरिवंश राय बच्चन नी तमने कविताना जे मैं अंश कह्या एने सत्य पुरवार करती आजनुं पुस्तक छे। आजनुं पुस्तक छे कांट हर्ट मी बाय डेविड गोगिन्स। डेविड गोगिन्स के जे ने अत्यारे विश्वनो सौथी टफेस्ट मैन नुं बिरुद आपवामां आव्युं छे। डेविड गोगिन्स ए व्यक्ति छे के जेणे 150 किलोना वजन थी लईने अत्यारे ए गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड मां दुनियामां सौथी वधु पुलअप्स करवानो रेकॉर्ड धरावे छे। आ पुस्तक एटलू सुंदर पुस्तक छे के जे निराश व्यक्ति ने पण एक जीववानी आशा बतावी शके एम छे। आ पुस्तक एटलू सुंदर पुस्तक छे के वाँच्या पछी आपणे ए खबर पड़े छे के खरेखर आपणे केटलू बधुं करी शकीए एम छीए, केटलू सारू सारू करी शकीए एम छीए, आपणे जे अत्यारे करी रह्या छीए एनाथी आपणे केटलू वधारे करी शकीए एम छीए। आ पुस्तकनी जो हुं वात करूं तो पुस्तकमां 10 प्रकरण आपेला छे। आ पुस्तक ए डेविड गोगिन्सनी आत्मकथा छे। एना जीवनमां जे पण कंई थयुं, एना જીવનમાં પરિસ્થિતિએ જે રીતે વળાંક લીધો, એ દરેકે દરેક વાત ડેવિડ ગોગિન્સે આ પુસ્તકમાં ખૂબ જ સુંદર રીતે લખેલી છે। હું આ પુસ્તકની વાત કરું તેની પહેલા મારા અમુક અંગત મંતવ્યો આપી દઉં તો કદાચ મારી માનસિકતામાં ચેન્જ કરવા માટે કદાચ આ એક પુસ્તક પણ એના માટે જવાબદાર છે। તો જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં 10 પ્રકરણ છે અને 10 પ્રકરણની અંદર 10 ચેલેન્જ છે। હું કદાચ 10-10 પ્રકરણની વાત ન કરી શકું, એ પ્રકરણની વાત એટલી રોચક નથી કદાચ, પણ એનાથી વધારે રોચક વાત છે એ દરેક પ્રકરણના અંતે આવેલા એના ચેલેન્જની। જો પહેલી ચેલેન્જની વાત કરું તેમાં ડેવિડ ગોગિન્સ એવું કહે છે કે તમે તમારા જે પણ અવરોધો છે, જે પણ તમે એક્સક્યુઝ આપો છો, એ દરેકે દરેક એક્સક્યુઝને લખો અને એને લોકો સાથે શેર કરો। જ્યારે તમે લોકો સાથે શેર કરશો ત્યારે તમને એવું લાગશે કે ખરેખર હું જે વાતથી આ બધી વસ્તુ ટાળી રહ્યો છું એ ખરેખર રિયાલિટીમાં નથી। જે બીજો ચેલેન્જ છે એ છે કે હંમેશા તમે અરીસાનો સામનો કરો, એકાઉન્ટેબિલિટી મિરર। તમે દરેક વસ્તુ માટે એકાઉન્ટેબલ, એકાઉન્ટેબલ એટલે કે તમે તમારી જાતને દરેક વસ્તુ માટે જવાબદાર ઠેરવો અને તમારા ભવિષ્ય માટે તમે જ જવાબદાર છો। એટલે દરરોજ સવારે ઉઠીને તમે મિરરમાં, અરીસામાં તમારું મોઢું જુઓ, તમે તમને ખુદને જુઓ અને તમે તમારા ખુદનો સામનો કરો। જે ત્રીજી ચેલેન્જ છે જેમાં ડેવિડ ગોગિન્સ કહે છે કે હંમેશા તમે તમારી જે નબળાઈ છે એને તમે તમારી તાકાત બનાવો। તમારી જે પણ કંઈ નબળાઈ છે એ નબળાઈ ખરેખર તમારા મનમાં છે, એ વાસ્તવિકતામાં કદાચ નબળાઈ નથી, એ જ કદાચ તમારી તાકાત બની શકે એમ છે। તો આ ત્રીજી ચેલેન્જ છે, ખૂબ જ સુંદર ચેલેન્જ છે। તો ખરેખર જ્યારે આપણે આ ચેલેન્જ લઈશું ત્યારે આપણે કદાચ આપણી નબળાઈને તાકાતમાં ફેરવી શકીશું। જે ચોથી છે એ છે કે હંમેશા તમને જેટલું પણ કામ કહેવામાં આવે એનાથી થોડુંક વધારે કામ કરો, કે જ્યારે તમે તમારાથી થોડુંક વધારે કામ કરશો તો હંમેશા તમને વધુ કામ કરવાની આદત પડશે અને થોડુંક થોડુંક કરીને તમે એક સારા પ્રમાણમાં વધારે કામ કરશો કે જેમાં દૂર દૂર સુધી તમારો કોઈ પણ પ્રતિસ્પર્ધી નહીં હોય। જે પાંચમી ચેલેન્જ જેમાં ડેવિડ ગોગિન્સ એવું કહે છે કે તમે હંમેશા વિઝ્યુઅલાઇઝ કરો કે જે વસ્તુ તમે કદાચ કરી પણ નથી શકવાના, વિઝ્યુઅલાઇઝ ધ ઇમ્પોસિબલ ટાસ્ક ઇન ધ માઇન્ડ। તમે જ્યારે તમારા દિમાગમાં, તમારા મગજમાં જ્યારે ઇમ્પોસિબલ, જે અશક્ય વાત છે, એને જ્યારે વિઝ્યુઅલાઇઝ કરશો ત્યારે ખરેખર તમને શક્તિ આપશે અને કદાચ એ કરવા માટે તમે આગળ પણ વધશો। જે છઠ્ઠું છે એ છે કે મેક અ કુકી જાર। હવે કોઈ પણ વ્યક્તિ હોય એ હંમેશા હકારાત્મક ન જ રહી શકે, એ સામાન્ય વ્યક્તિ હોય કે અસામાન્ય વ્યક્તિ હોય। તો જ્યારે તમે હકારાત્મક ન હોવ એનો મતલબ એ છે કે તમે નકારાત્મક છો। તો નકારાત્મકતાને હકારાત્મકતામાં ફેરવવા માટે ડેવિડ ગોગિન્સ આમાં ખૂબ જ સુંદર વાત કરે છે। એવું કહે છે કે તમે એક કાગળ ઉપર તમારી અત્યાર સુધીની તમને લાગતી એ બધી જ વિક્ટરી, તમારી લાગતી તમે એ જે પણ સારું કામ કર્યું છે બધું જ એક કાગળમાં લખી દો અને એ કાગળને એક બરણીમાં મૂકી દો। એને લેખક અહીંયા કુકી જાર કે છે। જ્યારે પણ તમને નકારાત્મકતા આવે ત્યારે એ કુકી જાર ખોલીને અંદર જેટલી પણ ચિઠ્ઠી છે એ બધી વાંચો અને જેનાથી તમને લાગશે કે ભૂતકાળમાં મેં આ બધું જ વસ્તુ કરેલું છે તો વર્તમાનમાં પણ હું કરીશ અને કદાચ ભવિષ્ય મારું ખૂબ જ સુંદર પણ રહેશે। જે સાતમી ચેલેન્જની વાત કરે છે એમાં ડેવિડ ગોગિન્સ એવું કહે છે કે તમે હંમેશા તમારી જાતને 5-10% વધારે પ્રયત્ન કરવા માટે મજબૂર કરો। જ્યારે તમે મજબૂર કરશો ત્યારે જ કદાચ તમારું શરીર તમને મદદ કરશે। હંમેશા કોઈ પણ યુદ્ધ એ મનમાં જીતાય છે પહેલા,
અને પછી જે વાસ્તવિકતામાં રમાય છે. જે આઠમી છે એ છે કે તમે હંમેશા એક સમય ખાલી એક જ કામ કરો. એક સાથે બહુ વધારે કામ કરવાથી કોઈ જ ફાયદો નથી થતો. જે નવમું છે એ છે કે બીકમ અનકોમન અમોંગ્સ ધ અનકોમન. તમે કંઈક કરી રહ્યા છો એટલે તમે બીજા લોકોથી ભિન્ન છો, પણ જે લોકોથી તમે ભિન્ન છો એનાથી પણ થોડાક ભિન્ન થવાનો પ્રયત્ન કરો. અને જે દસમી ચેલેન્જ છે એ છે કે તમે કોઈ પણ પ્રયત્નને અંતે આફ્ટર એક્શન રિપોર્ટ્સ બનાવો કે કઈ કઈ વસ્તુ, કઈ કઈ નબળાઈ તમને આમાં જોવામાં આવી, તમારાથી કઈ ભૂલો થઈ કે જે ભવિષ્યમાં તમારાથી ન થાય. આવી આ ખૂબ જ સુંદર 10 ચેલેન્જ નું પુસ્તક એટલે કાન્ટ હર્ટ મી. હું દર વર્ષે આ પુસ્તક એક વખત વાંચું. આ પુસ્તક વાંચ્યા પછી ખરેખર મારામાં ખુદમાં એક જોશ ભરાઈ જાય છે કે જેનાથી મને ખરેખર વધુ કામ કરવાની કદાચ પ્રેરણા પણ મળે છે. એટલે હું મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો અને આ વાંચો. આ પુસ્તક વાંચવાથી ખાલી તમારું વર્તમાન નહીં, તમારું ભવિષ્ય પણ ખૂબ જ સુંદર બનશે. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસાનું પુસ્તકમાં કરેલું રોકાણ તે હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાત આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત. જય.